સદારામ બાપુની નાદુરસ્ત તબિયતને ખબર અંતર પૂછવા પાટણની એક ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં તેમણે સમાજના સંત સદારામ બાપાના ખબર અંતર પૂછ્યા બાદ અમારા પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપાના નાદુરસ્ત તબિયતની ખબર અંતર પૂછવા માટે આવ્યો છું. બાપા જલ્દીથી સાજા થાય અને આ સમાજ ઉપર, આ ગરીબો ઉપર એમના આશીર્વાદ વર્ષો સુધી બન્યા રહે એના શુભકામના માટે બાપાના દર્શન માટે આવ્યો હતો. બીજો મુદ્દો છે કે ગઈકાલે તેઓ હોસ્પિટલ બહાર આવીને હાજર મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે મારું ધારાસભ્ય પદ રદ કરવામાં આવશે તો કોંગ્રેસ પરિણામ ભોગવવા તૈયાર રહે. હું વિધાનસભામાં હું રહેવા માંગુ છું અને રહેવાનો છું. મને ખબર નહોતી કે મારું સભ્યપદ રદ કરવા કોંગ્રેસ આટલી હદે જશે. આવનારા દિવસોમાં હું એક મોટું સંમેલન યોજવા જઈ રહ્યો છું. મને લોકોએ જીતાડ્યો છે, શું કામ રાજીનામું આપું? કોંગ્રેસનું અંદરનું ચાલતું સેટિંગ હું આવનારા સમયમાં જાહેર કરીશ, તેવા અનેક આરોપો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર લગાવ્યા હતા. કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂઆત કરી કે આમનું સભ્યપદ રદ થવું જોઈએ, પણ સવાલ એ થાય કે ચૂંટણી વખતે કેમ તમે આ સભ્યપદ રદ કરવા માટેનો પ્રયત્ન ના કર્યો અને કયા કારણસર ને કેમ, એવો કયો કાયદો કહે છે અને કયા કાયદાના આધારિત તમે આ સભ્યપદ રદ કરવાનો પ્રયત્ન કર્યો? પણ ચૂંટણીમાં મતોની બીક, સેનાનો ખોફ, સમાજનો ખોફ, ગરીબોનો ખોફ અને તમામ લોકોના ડરના કારણે એક ડર હતો કે જો અલ્પેશ ઠાકોર ઉપર આ પ્રકારનું ખોટી રીતનો પ્રયત્ન કરીને એક્શન લેવાનો પ્રયત્ન કરીશું તો લોકોનો આક્રોશ આપણા પર તૂટી પડશે, એના કારણે એમને પગલાં લેવામાં ક્યાંક વિલંબ કર્યો છે. પણ મુદ્દો એ થાય કે મેં પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે, સભ્યમાંથી નહીં, ધારાસભ્યમાંથી નહીં. હવે એમણે નક્કી એ કરવાનું છે, શું એમણે ગરીબોના મત નથી જોઈતા, ગરીબોનો સાથ નથી જોઈતો? શું આ ઠાકોર સમાજ અને ઓબીસી સમાજનો સાથ નથી જોઈતો? અને જો એમણે ના જોતો હોય તો એમને જે કરવું એ કરી શકે. સાથે બીજું, ગઈકાલે એમણે સેનાના નામથી પણ નિવેદન કર્યું કે સેના અમારી સાથે છે. જો સેના તમારી સાથે હતી તો પછી તમને ડર શેનો હતો? અલ્પેશ ઠાકોરને સેના એકલો ક્યારેય ના પડવા દે. લાખોની સેના છે, ના ગરીબો છે મારી સાથે અને તમામ લોકો સાથે છે. બે પાંચ લોકોને પ્રેઝન્ટ કરી અને તમે એવું બતાવવા માગતા હોય કે કોઈ નથી તો આખો સમાજ, તમામ ગરીબો, તમામ ગામડાઓ, તમામ ખેડૂતો, તમામ બેરોજગારો જેમના માટે લડું છું, જેમના માટે ભવિષ્યમાં પણ લડવાનું છું, એવા લોકો મારી સાથે છે ને એવા લોકો મારી સાથે હોય ત્યારે વિધાનસભાની અંદર પણ હું રહેવા માગું છું ને રહેવાનો જ છું. એમને જેટલો અપમાન કરવું હોય, મેં પહેલાંય કહ્યું હતું કે મારું સમાન, મારા યુવાનોનું સમાન હણી રહ્યા છે. આ ધારાસભ્ય પદ છીનવા માટેના જે પ્રકારે હવાત્યા મારી રહ્યા છે એ જ બતાવે છે કે એમને અમારા માટે કેટલો ગમો અણગમો છે, કેટલો અમને અપમાનિત કરવા છે, કેટલા અમને અમારી સાથે વિશ્વાસઘાત કરવો છે, તમામ પ્રકારના એમના પ્રયત્નો આ બતાવી બતાવે છે. બીજું, મને એવું નહોતું કે આટલી હદે જશે આ લોકો, આટલી હદે મારું ધારાસભ્ય પદ કઈ રીતે છીનવી લેવું એવા પણ પ્રયત્નો કરશે. 2017માં આ લોકો જે રૂપાળી સારી સારી વાતો કરીને સાધુ સંતનો ચોલો પહેરીને આવ્યા, પરંતુ જે પ્રકારે એક પ્રકારે અમાનવીય વ્યવહાર અમારી સાથે કરી રહ્યા છે, આવનારા સમયમાં અમે અમારી તમામ તાકાત ને તમામ પ્રચંડ એકતાની તાકાતનો પરચો પણ બતાવીશું. આપને કહી દઉં, મેં મારી સેનાને કહ્યું હતું કે આપણી સાથે વિશ્વાસઘાત થયો છે, આપણી સાથે ક્યાંક દ્રોહ કરવામાં આવ્યો છે, એટલે મારી સેનાને જ્યાં જે લાગ્યું હશે મારી સેનાએ સ્વતંત્રતાથી એનું કામ કર્યું છે. ફક્ત એક વિધાનસભાને ના પકડો, આખા ગુજરાતના 12,000 ગામડાઓમાં ફેલાયેલું આ સંગઠન છે, 26 જિલ્લા અને 176 તાલુકામાં ફેલાયેલું આ સંગઠન છે. ક્યાંક કોઈક એક જિલ્લાના એક બે વ્યક્તિ કે એક બે તાલુકાના એક બે વ્યક્તિને બતાવી અને સેના વેરવિખેર છે એવો બતાવવાનો જે પ્રયત્ન કરે છે, એવા લોકોને પણ સંદેશ આપું છું કે આવનારા સમયમાં બહુ જ મોટું મહાસંમેલન યોજવા જઈ રહ્યો છું શિક્ષણ માટે અને રોજગારી માટે. એ વખતે જ્યારે જ્યારે સેનાને કોઈએ કમજોર સમજવાનો પ્રયત્ન કર્યો, આ સંગઠનને તોડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આ સંગઠન નવી તાકાત, નવા જોમ સાથે આવ્યું છે. ત્યારે હું આપને એટલું ચોક્કસ કહી શકું કે રાજનીતિક લોકોએ જે અમારી સાથે છેતરપિંડી કરી છે એનો જવાબ ભગવાન, ઈષ્ટદેવ
ને સદારામ બાપા આપશે. શેના માટે આપું? મને લોકોએ જીતાડ્યો છે અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર જીત્યા, મને લોકોએ જીતાડ્યો છે. એ જ પાર્ટીના અનેક ધારાસભ્યો અને આ બધા પણ કહી રહ્યા હતા કે આ તમામ ધારાસભ્યોને અલ્પેશ ઠાકોરને એના સંગઠને જીતાડ્યું છે. તો જેણે 43 થી વધારે ધારાસભ્યોને જીતાડવામાં મદદરૂપ થઈ હોય એનો એક ધારાસભ્ય તમને સહન નથી થતો? એ જ સમાજનું એ યુવાન તમને સહન નથી થતો જેણે આખા સમાજને એક તાતડે બાંધીને સમાજને અલગ દિશા આપવાનો પ્રયત્ન કર્યો, સાચી દિશા આપવાનો પ્રયત્ન કર્યો? એ જ યુવાનને ક્યાંક એની સાથે દ્રોહ કરીને અપમાનિત કરવાનો પ્રયત્ન કરો છો? એટલે મેં કહ્યું ને કે એક વર્ષમાં અપમાનનો ઘૂંટડો પીતા પીતા હવે મેં થાકી ગયા હતા અને સ્વમાનના ભોગે રાજનીતિ ના થાય, સ્વમાનના ભોગે ખુરશીઓ ના બચાવવામાં આવે. મેં કહ્યું કે એમને જે કરવું હોય, અપમાનિત કરવું હોય, જે કંઈ કરવું હોય, મને ધારાસભ્ય પદમાંથી હટાવી અને એમને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. એમને મને હટાવો તો હટાવી લે, પરંતુ હું ધારાસભ્ય બની રહેવા માટેના તમામ પ્રયત્નો કરીશ. પુરાવા રજૂ કર્યા છે આપના વિરુદ્ધ? જે પુરાવા રજૂ કર્યા, અરે આ પાર્ટીમાં 37 વિધાનસભાના એમણે કહ્યું કે પાર્ટી વિરુદ્ધ અનેક જગ્યાએ કામ કર્યું છે, સાબિત કરો. બીજું કે 37 વિધાનસભામાં, ગઈ જ વિધાનસભાની વાત કરું છું, કોંગ્રેસમાં તો દર વખતે કોઈનું કોઈ અપક્ષ લડે બીજી ચૂંટણીમાં તે ટિકિટ માગતા હોય, દર વખતે કોઈ અપક્ષ લડે પાર્ટી વિરુદ્ધ ખુલ્લેઆમ કામ કરે, કોની સામે કાર્યવાહી કરી તમે? કયા નેતાને તમે બહાર ખદેડી મૂક્યા? આ તો એક પ્રકારનો અમારી સાથે દુર્વ્યવહાર કર્યો છે, અપમાન કર્યું છે, વિશ્વાસઘાત કર્યો છે, એના કારણે અમારી સાથે આ વ્યવહાર કરે છે. બાકી કોંગ્રેસમાં ગઈ વિધાનસભામાં 37 લોકોએ અપક્ષ લડ્યા અને 200થી વધારે લોકોને નોટિસ આપવામાં આવી, મને પાર્ટીના જવાબદાર વ્યક્તિ જવાબ આપે કેટલા લોકોને તમે પાર્ટીમાંથી નિષ્કાસિત કર્યા અને કેટલા નથી લીધા પાછા? તમામ લોકો એક વર્ષ પહેલાં જેમણે સત્તા નથી બનવા દીધી એ લોકો તમામ આજે પાર્ટીમાં છે. જે લોકોને નોટિસ આપી એકની સામે સસ્પેન્શન નથી કર્યું, એકમાત્ર અલ્પેશ ઠાકોર દેખાય છે. તો અલ્પેશ ઠાકોરની સેના પણ બતાવી દેશે, અલ્પેશ ઠાકોરની એકતા મંચ પણ બતાવી દેશે. જો અમારી સાથે જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યા છો, મને કલ્પના નહોતી કે કોંગ્રેસ આ હદે જશે, પણ જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યા છે આવનારા સમયમાં પૂરી તાકાતથી અમે અમારી એકતાનું, તાકાત સાથેનું, પ્રચંડ રૌદ્રરૂપ સાથેનું અમે પરિણામ પણ બતાવી દઈશું. 23 તારીખ તો હમણાં નજીક આવી ગઈ, પણ એ પછી પણ 2022 પણ આવી રહી છે, એના માટે પણ તૈયાર રહેવું પડશે. મેં કહ્યું ને કે અત્યારે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ તે પણ કોંગ્રેસ પાર્ટી અમારી સાથે જે વ્યવહાર કર્યો આ એના માટેની વાત છે. ભૂતકાળમાં જે લોકોએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એમને કોની સામે કાર્યવાહી કરી એનો જવાબ આપો. 2017માં જે લોકો અપક્ષ લડ્યા એમની સામે શું કાર્યવાહી કરી એનો જવાબ આપો. 2017માં 100થી વધારે લોકોએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એની સામે શું કાર્યવાહી કરી એનો જવાબ આપો. પછી અલ્પેશ ઠાકોર સામે આંગળી ચીજો. અમે તો પાર્ટીને 50માંથી 84 સુધી લઈ આવ્યા છીએ, તો એના માટે અમારા જેવા ઈમાનદાર ને ગરીબ લોકો સામે આ સવાલ લાકરાય, સવાલ કરવો હોય એમણે તો આવા લોકો સામે કરવો જોઈએ. અરે આપને કહું, હજુ તો તોફાન પહેલાની શાંતિ છે, પત્તા નથી ખોલ્યા અમે કંઈ બોલ્યા જ નથી. એમને એમનું જેટલું અમારી સાથે દુર્વ્યવહાર કરવો એટલો કરી લેવા દો. અમે પણ હજુ છાતી સુધી પાણી આવ્યું છે, અહીં સુધી પાણી ના આવે ત્યાં સુધી સહન કરીશું, પછી અમે અમારી જે ઓરિજિનલ વાત છે એ મૂકીશું. પરંતુ એ પહેલાં હું એટલું જ કહું છું કે પાર્ટી નથી જીતી તો પાર્ટીની ઇન્ટરનલ યાદવાસળી કારણભૂત છે, પાર્ટી નથી જીતી તો પાર્ટીએ કોઈ દિવસ સિસ્ટમ કે શિસ્તની અંદર રહેવા માટે કોઈ પ્રયત્નો જ નથી કર્યા. જે લોકોએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે એવા જ લોકોને શિરપાવ આપવામાં આવે છે, એવા જ લોકો બીજી વાર ચૂંટણી લડવા આવે છે. એટલે અનેકવિધ કારણો છે, પણ હું એટલું ચોક્કસ કહીશ, હું રાધનપુરનો વિકાસ કરવા માગું છું અને રાધનપુરના ધારાસભ્ય તરીકે રહી અને વિધાનસભામાં ગુજરાતના તમામ ગરીબો, બેરોજગારો અને ખેડૂતો માટે લડવા માગું છું, એટલે વિધાનસભામાં રહેવા માગું છું. એમને જેટલો અપમાનિત કરવો હોય, જેટલો અમને હેરાન કરવા, એટલું કરવાની છૂટ છે. નેતાઓ છે આપના સંપર્કમાં, આપના સમર્થનમાં? ઘણા બધા છે. મેં કહ્યું ને કે હમણાં કોઈ નામો જાહેર નહીં કરું, પણ એવો બહુ મોટો વર્ગ છે જે વર્ગ આવનારા સમયમાં પોતાનો અવાજ ઉઠાવશે. પણ મેં કહ્યું એટલા સવાલો કરજો કે 2017-2012 એ પહેલાં જેટલી પણ ચૂંટણીઓ થઈ કેટલા લોકો સામે કાર્યવાહી કરીને કેટલા લોકોએ બગાવત કરી અને કેટલા લોકો અપક્ષ લડ્યા એમની સામે શું કાર્યવાહી કરી આના પહેલાં જવાબ આપે. ગઈ વખતે પણ નોટિસ આપવાના ખાલી બહાના થાય છે, પણ એકે સામે કાર્યવાહી નથી થતી એનો દાખલો એટલે છે કે તમામ જે લોકોને નોટિસ આપી, જે લોકો અપક્ષ લડ્યા એ ટોપના નેતાઓના જ માણસો છે. એકબીજાના માણસોને પાડી દેવું, એકબીજાના માણસોને હેરાન કરવા અને સત્તા એક યા બીજી રીતે નહીં બનવા દેવી અને અંદરના અંદર અંદર સેટિંગ કરી લેવું, આ ઘણી બધી બાબતો છે આવનારા સમયમાં હું જાણ કરીશ.